અધૂરા ધર્મીઓ ધર્મીની વચ્ચે રહે અને પૂરા ધર્મીઓ એકલા ફરે. પૂરા ધર્મીઓ પણ ધર્મીની વચ્ચે વ્યવહારથી પૂરા ધર્મી હોય પણ મગજ ફર્યો હોય તો જે એકલા વિચારતા હોય, જે સંઘની વચ્ચે ન રહેતા હોય, જે ધર્મીઓની વચ્ચે ન રહેતા હોય, એવા આત્માઓ ધર્મથી પુષ્ટ થાય. જે પરદેશમાં જાય છે એનો ધર્મ વધે છે કે ઘટે છે? પરદેશમાં ગયા પછી, જુદા જુદા દેશોમાં ગયા પછી મન ફરે, કારણ કે ચારે બાજુ બધા અધર્મીઓને સંસાર રસી હોય. ચારે બાજુ કોણ હોય? સંસાર રસીઓ અને વિષય કસાયથી વ્યાપ્ત હોય. ત્યાં આગળ આપણું મન ફરે કે પાનની અંદર એક સડેલું પાન આવે તો પાન બધા પાન સડે ખરા કે નહીં? હવે એ બધા સડેલા પાન હોય અને એક જ સારું પાન હોય તો એ રહી શકે? એનો અર્થ એ છે કે ધર્મી આત્મા ધર્મી વચ્ચે રહે તો જ ધર્મ પાળી શકાય. ભગવાન સરળતા માટે કરે છે, ધર્મ બધાને આપે અને સંઘ ન થાપે તો શું વાંધો? ધર્મ કરવાનો, મન ફાવે અને કરવાનો, મન ફાવે એ રીતે કરવાનો. એ બીજા કોઈની સહાયની જરૂર નહીં, બીજા કોઈને પૂછવું નહીં, બીજા કે માનવું નહીં, આપણી ફાવે એ રીતે કરવું. આપણી ઈચ્છાથી ધર્મ કરીએ મહત્વનો કે બીજાની પ્રેરણાથી ધર્મ કરીએ મહત્વનો? એમાં મહત્વનું કોણ? તિથિઓ બાંધી ન હોય તો 14 આવે ત્યારે ઉપવાસ કોણ કરે? પર્વતિથિઓ આ બાંધી ન હોય તો ઉપવાસ કરનાર ક્યારે કરે? પર્યુષણમાં જેટલો ધર્મ થાય છે એટલો 40 દિવસોમાં નથી થતો. તિથિઓને દાડે જેટલો ધર્મ થાય છે એટલો 40 દિવસે નથી થતો. આ બધું નિયમન બંધારણ છે માટે થાય છે. એટલે વાત આટલી છે કે ધર્મી વચ્ચે રહેવાનું અને ધર્મના બંધારણને પાળવાનું તો ધીમે ધીમે જીવ ઊંચો આવે. જે આત્માઓ મકાન બાંધે એ પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? મકાન બાંધવું એ પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? પાપ કોને કીધું? પૂજા માટે નાવું એ પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? પૂજા માટે ફૂલ લાવવા, ફૂલ જૈણાથી તોડવા એ પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? પાપ કહેવાય. પુણ્ય અમુક ભૂમિકાનું પુણ્ય છે, શ્રાવક ભૂમિકાનું છે, સાધુ ભૂમિકાનું નથી. સાધુ માટે પાપ કહેવાય કારણ કે સાધુને ભાવ પૂજા છે, માટે શ્રાવકને પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? એ મકાન બાંધવું એ પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? એને મન થયું કે મારે મકાન બાંધવા છે, પણ મારે મકાન એવા બાંધવાના કે બધા જ જૈનો આવે, મારે મકાન એવા જ બાંધવાના કે બધા ધર્મીઓ થાય, તો એ ધર્મીઓને રહેવા માટેનું વસવાટ છે એ ધર્મ છે, પાપ નથી. આ મકાન બાંધીને પણ પુણ્ય બાંધીને એ આ ધર્મની રક્ષા કરે છે. એટલે જૈનોને ભેગા વસવાટ થાય તો જૈનો ભેગા ધર્મ કરી શકે. આ શું થયું? ધર્મની ભૂમિકાને ઉત્કૃષ્ટ વધારવા માટે, લોકોના હૃદયની અંદર ધર્મની ભાવના કરવા માટે આ ધર્મની વ્યવસ્થા થઈ. યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.